नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित चैप्टर नंबर पांच ते सरखु देखाय छे। तो एना गया लेक्चर में आपणे दर्पण की मदद थी त्रुटक रेखा ना सरखा भाग थाय छे के नथी थाता ते चकासता आपणे शीखी गया, एटले के सममिति दर्शावे छे के नहीं। तो सममिति एटले के ये जे आपणे त्रुटक रेखा वडे आपणे भाग दर्शाव्या छे, तो सामेनी बाजू पण दर्पण राखता त्रुटक रेखा वडे एवो ने एवो भाग देखाय, एटले के सामेनी बाजू होय एवो ने एवो भाग देखाय, तो ये सममिति धरावे छे। तो आजे आपणे जोईए के त्रुटक रेखा सममिति दर्शावे छे के नहीं ते चकासवानुं छे। तो अहींया आपणने चित्रो आपेला छे एमां त्रुटक रेखा દોરેલી છે, તો એ ત્રુટક રેખાઓ વડે આકૃતિ છે એ સમમિતિ ધરાવે છે કે નહીં એ આજે આપણે ચકાસવાનું છે। તો ચાલો જોઈએ કે ત્રુટક રેખા છે એ સમમિતિ દર્શાવે છે કે નહીં તે ચકાસવાનું છે। તો સૌપ્રથમ આપણે પહેલા ચિત્રમાં જોઈએ, તો પહેલા ચિત્રમાં આપણને અહીંયા આજે આકૃતિ આપેલી છે એમાંથી વચ્ચેથી આપણને ત્રુટક રેખા દોરેલી છે। તો આપણે જોઈએ કે ત્રુટક રેખાની સામેની બાજુ છે એવી જ ત્રુટક રેખાની નીચેની બાજુ દર્શાવે છે, તો કે આપણે અહીંયા દર્પણની મદદથી જોઈએ તો પણ આપણને ત્રુટક રેખામાં આ સામેની બાજુ જોવા મળે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સ્વાપોથીમાં કરતા હોય ત્યારે આપણે નાનકડો દર્પણ રાખીને આપણે એની મદદથી સમમિતિ દર્શાવવાની છે। તો આપણે જોઈએ તો કે આ જે આકૃતિ છે એનો જે ઉપરનો ભાગ છે એવો ને એવો આપણને નીચે પણ એવો જ ભાગ જોવા મળે છે। તો આપેલી આકૃતિ છે એ સમમિતિ દર્શાવે છે, તો આ જે આકૃતિ છે એ સમમિતિ દર્શાવે છે। હવે ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ, તો બીજી આકૃતિમાં આપણને છે અહીંયા જે આકૃતિ આપેલી છે એમાંથી આપણને વચ્ચેથી ત્રુટક રેખા આપેલી છે। તો અહીંયા જે વચ્ચેથી ત્રુટક રેખા આપેલી છે તો એ આપણે જોઈએ તો કે એનો ઉપરનો ભાગ અને એનો નીચેનો ભાગ બંને છે એ અલગ અલગ દર્શાવે છે, તો કે અહીંયા જે ભાગ છે એવો સામે એવો ને એવો ભાગ હોય તો સમમિતિ દર્શાવે, પરંતુ અહીંયા તો છે એ અલગ ભાગ દર્શાવે છે તો એ સમમિતિ દર્શાવતા નથી। અથવા તો આપણે દર્પણની મદદથી જોઈએ તો દર્પણે આપણને આ જે ભાગ છે એવો ને એવો આપણને દર્પણમાં દેખાય, એટલે કે આ જે ભાગ છે એ સમમિતિ દર્શાવતો નથી। છતાં પણ આપણે જોઈએ જો આપણને અહીંયા ત્રુટક રેખા આડી આપેલી છે, જો ઊભી આપેલી હોય તો સમમિતિ દર્શાવે, કારણ કે આ બાજુનો જે ભાગ છે એવો જ ભાગ આ બાજુ છે, એટલા માટે જો ઊભું આપણને સમમિતિ ત્રુટક રેખા દોરેલી હોય તો આ આકૃતિ સમમિતિ ધરાવે, પરંતુ આપણને અહીંયા આડી રેખા આપેલી છે એટલે આ આકૃતિ છે એ સમમિતિ ધરાવતા નથી, તો આ જે છે એ સમમિતિ ધરાવતી નથી। હવે ત્યારબાદ આપણને અહીંયા ત્રીજી આકૃતિ આપેલી છે, તો ત્રીજી આકૃતિમાં આપણને અહીંયા જે ત્રુટક રેખા દોરેલી છે એ ત્રુટક રેખા આપણે જોઈએ તો કે ઉપર અને નીચે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, તો આ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો સમમિતિ દર્શાવે છે। તો આ જે આકૃતિ છે એમાં આપણે બીજી પણ રીતે આપણે સમમિતિ દર્શાવી શકીએ, આપણે અહીંયા ઊભી ત્રુટક રેખા કરી તો પણ એમાં સમમિતિ દર્શાવે છે, કારણ કે લંબચોરસના બે સરખા ભાગ થાય છે, અથવા તો આપણે આમ ત્રાસી જે છે એ ત્રુટક રેખા દોરીએ છીએ તો પણ એ લંબચોરસના બે સરખા ત્રિકોણમાં વિભાજિત કરે તો એ પણ આપણને સમમિતિ દર્શાવે છે। હવે ત્યારબાદની આકૃતિમાં જોઈએ તો કે અહીંયા જે આકૃતિ આપેલી છે કે વચ્ચેથી આપણને ત્રુટક રેખા આપેલી છે, અહીંયા આપણે ત્રુટક રેખા ઉપર દર્પણ રાખી તો આપણને સામેની બાજુ છે આવી જોવા મળે છે, એટલે કે આ બાજુ જેવી છે એવી જ આ બાજુ જોવા મળે છે, તો એ સમમિતિ દર્શાવે છે। હવે ત્યારબાદની આકૃતિમાં જોઈએ તો કે અહીંયા જેવો ભાગ આપેલો છે એવો સામે ભાગ આપેલો નથી, અને આપણે જો આ ત્રુટક રેખા ઉપર દર્પણ રાખીને જોઈએ તો આપણને દર્પણમાં કેવી બાજુ દેખાય તો કે આ બાજુ જેવી છે એવી જ દેખાય, પરંતુ આ બાજુ તો આ ભાગ આપેલો છે એવો આપણને દર્પણમાં દેખાશે નહીં, એટલે આ જે આકૃતિ છે એ સમમિતતા ધરાવતી નથી। તો આપણે જોઈએ તો કે જે આકૃતિ બે સરખા ભાગ કરી અને દર્પણમાં આપણને એવી જ દેખાય છે એવી જ આપણને સામેની બાજુ આપેલી હોય તો જ એ સમમિતતા ધરાવે છે। હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે નીચેના મૂળાક્ષરો અને
અંકોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરો અને અંકોમાં તૂટક રેખા દોરો. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂળાક્ષરો અને અંકો આપેલા છે, તો એમાં આપણે એ રીતે તૂટક રેખા દોરવાની છે કે જે સમમિતિ દર્શાવે છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે જે ભાગોમાં સમમિતિ દર્શાવતા હોય એ ભાગોમાં આપણે તૂટક રેખા દોરવાની છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે અંગ્રેજીનો જે મૂળાક્ષર આપેલો છે, તો આ જે મૂળાક્ષરોમાં આપણે અહીંયા આડી તૂટક રેખા દોરી અથવા તો ઊભી તૂટક રેખા દોરી, પરંતુ અહીંયા જે છે એ સમમિતિ દર્શાવશે નહીં, કારણ કે આપણે આડી દોરી અથવા તો ઊભી દોરી પરંતુ તેના બે સરખા ભાગમાં વિભાજિત થતું નથી, એટલે જેમાં આપણે તૂટક રેખા દોરશું છતાં પણ એ સમમિતિ નહીં દર્શાવે, એટલા માટે આપણે એમાં દોરવાની નથી. આપણે જે સમમિતિ દર્શાવતા હોય એવા જ અંકોમાં દોરવાની છે. તો ત્યારબાદ આપણને આઈ મૂળાક્ષર આપેલું છે, તો આઈ મૂળાક્ષરમાંથી આપણે અહીંયા વચ્ચેથી સમમિતતા દર્શાવી શકીએ છીએ. તો કે આપણે જે આપેલું છે આઈ એને વચ્ચેથી આપણે કાઢી એટલે કે તૂટક રેખા દોરવામાં આવે તો એના બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. અહીંયા દર્પણમાં આપણે જોઈએ તો કે આવો જ ભાગ છે એવો જ આપણને સામે જોવા મળશે. હવે ત્યારબાદ આપણને એચ આપેલો છે મૂળાક્ષર, તો એચ મૂળાક્ષર છે આઈ ને તો આપણે છે એ ઉભે પણ કાપી તો પણ બે સરખા ભાગ થાય. ત્યારબાદ આપણને એચ મૂળાક્ષર આપેલો છે, તો એચ મૂળાક્ષરમાં આપણે છે એ વચ્ચેથી આપણે એચ મૂળાક્ષરમાં તૂટક રેખા દોરશું અને એને દર્પણ સામે રાખશું તો આપણને સામે જે ભાગ છે એવો જોવા મળશે. હવે ત્યારબાદ આપણને એસ આપેલું છે, એસ મૂળાક્ષર છે એમાં આપણે આડી અથવા ઊભી કોઈ પણ તૂટક રેખા દોરી, પરંતુ વિદ્યાર્થી મિત્રો તો કે કોઈ પણ ભાગ આપણે આડી દોરી અથવા ઊભી દોરી પરંતુ સરખા ભાગમાં વિભાજિત થશે નહીં, એટલે આપણે એમાં સમમિતિ દર્શાવવાની નથી. હવે ત્યારબાદ આપણને અંકો જોઈએ, તો કે એક આપેલો છે વન, તો વન માં આપણે જોઈએ તો કે વન માં આપણે આડી તૂટક રેખા દોરી અથવા તો ઊભી તૂટક રેખા દોરી, તો દર્પણની મદદથી આપણે જોઈએ તો તેમાં સમમિતતા દર્શાવશે નહીં, કારણ કે આપણે આડી દોરી તો ઉપર જેવો ભાગ છે એવો આપણને નીચે આપેલો નથી, અથવા ઊભી દોરશું તો આ બાજુનો ભાગ છે એવો દર્પણમાં જોઈશું તો સામે એવો ભાગ આપણને દર્શાવેલો નથી. ત્યારબાદ હવે આપણને આઠ નંબર આપેલો છે, તો આ જે આઠ નંબર આપેલો છે એ આપણે જોઈએ તો કે આપણે અહીંયા વચ્ચેથી તૂટક રેખા દોરશું, તો કે આ વચ્ચેથી તૂટક રેખા દોરી અને એને દર્પણ સામે રાખી તો અહીંયા જેવું દેખાય છે એવું જ આપણને સામેની બાજુ જોવા મળશે. હવે ત્યારબાદ આપણને સેવન આપેલો છે, તો સેવનમાં આપણે જોઈએ તો કે આડી અથવા તો ઊભી કોઈ પણ રીતે આપણે તૂટક રેખા દોરી પરંતુ તેમાં આપણને સમમિતિ જોવા મળશે નહીં. અને ત્યારબાદ આપણને થ્રી નંબર આપેલો છે, તો થ્રી નંબરમાં આપણે જોઈએ તો કે અહીંયા આપણે વચ્ચેથી બે સરખા તૂટક રેખા દોરશું એટલે ઉપર અને નીચે એવા બે સરખા ભાગમાં વિભાજિત થશે અને એને આપણે દર્પણની મદદથી જોશું તો આપણને એ સામેનો ભાગ દર્પણમાં જોવા મળશે. તો અહીંયા આપણે વચ્ચેથી મૂળાક્ષરને કાપશું એટલે કે તૂટક રેખા દોરશું તો આપણને સામેનો ભાગ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતે સમમિતિ દર્શાવવાની છે કે આપણને જો આપણે તૂટક રેખા દોરી તો એવો ને એવો ભાગ દર્પણની સામે રાખવાથી આપણને એવો ને એવો ભાગ દર્પણમાં જોવા મળે કે જેવો આપણને સામેની બાજુ આપેલી હોય એવી ને એવી બાજુ આપણને દર્પણમાં જોવા મળે, એમાં આપણે સમમિતિ દર્શાવવાની છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે નીચેના દરેક આકારોમાં સમમિતિ દર્શાવતી તૂટક રેખા દોરવાની છે. અહીંયા આપણને આકારો આપેલા છે એ આકારોમાં આપણે સમમિતતા દર્શાવતી તૂટક રેખા દોરવાની છે. તો સૌપ્રથમ પહેલો જે આકાર આપેલો છે એને આપણે ક્યાંથી આપણે કાપશું તો કે સમમિતિ સાથે સરખા ભાગ, તો કે આ વચ્ચેના ભાગથી આપણે દોરશું તો એમાં તૂટક રેખા દોરી તો એ સમમિતિ દર્શાવે છે. તો કે આપણે અહીંયા વચ્ચેના ભાગથી સમમિતિ દર્શાવી દઈશું. ત્યારબાદ બીજા જે આકાર આપેલો છે તો એમાં આપણે ક્યાંથી
સમમિતિ દોરું તો કે જો આપણે અહીંયા આડી સમમિતિ દોરી તો કે ઉપર જેવો ભાગ થાય ને એટલે આપણે ઊભી સમમિતિ દોરશું તો કે એ ત્રુટક રેખા વડે આપણે દર્શાવી તો કે દર્પણની સામે રાખી તો કે એવું ને એવું બીજું દે સામેનો ભાગ પણ એવો જ દેખે હવે ત્યારબાદ આપણને આ જે આકાર આપેલો છે તેમાં આપણે ઊભી આડી ત્રાસી કોઈ પણ રીતે સમમિતિ દર્શાવી શકીએ છીએ તો આપણે અહીંયા જોઈએ તો કે ઊભી પણ દર્શાવી શકું છું ચોરસમાં આડી પણ દર્શાવી શકી અને ત્રાસી એ રીતે પણ આપણે સમમિતિ દર્શાવી શકીએ છીએ ત્યારબાદ આ જે આકૃતિ આપેલી છે એમાં આપણે જોઈએ તો કે આડી સમમિતિ દર્શાવી તો બે સરખા ભાગ થાય નહીં એટલા માટે છે એ ઊભી સમમિતિ દર્શાવી આપણે તો કે એને બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે આ જે આડી સમમિતિ છે એને આપણે આડી પણ સમમિતિ દર્શાવી શકીએ તો પણ આપણને નીચેનો ભાગ જોવા મળશે અને અહીંયા ઊભી સમમિતિ દર્શાવી તો પણ દર્પણમાં આપણે જોઈએ તો કે આપણને સામેનો ભાગ જોવા મળે હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે આપણને ટપકાવાળી રેખાની આધારે સરખા ભાગનું અડધું ચિત્ર પૂર્ણ કરવાનું છે તો કે આપણને અહીંયા અડધા ચિત્રો આપેલા છે એની અ સાઈડ આપણે દર્પણમાં જોતા કેવું ચિત્ર દેખાય તો કે જેવું સામેની સાઈડ આપેલું છે એવું આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે તો આપણે આમાં જોઈએ સૌ પ્રથમ તો કે આપણને જે સામેની સાઈડ દેખાય છે એવું ને એવું આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે તો આપણે આ રીતે પૂરું કરી શકીએ હવે ત્યારબાદ આપણે બાજુનું ચિત્ર જોઈએ તો એમાં આપણને આ બાજુ જેવી દેખાય છે એવી જ આપણે સામેની બાજુ ડ્રો કરવાની છે તો કે આખું ચિત્ર પૂર્ણ થઈ ગયું હવે ત્યારબાદ આ બાજુ જેવી આપેલી છે એવી ને એવી સામેની ઊંધી સાઈડ આપણે ડ્રો કરવાની છે અને ત્યારબાદ હવે આપણે છેલ્લું ચિત્ર આપેલું છે તો કે આપણને આ બાજુ જે ચિત્ર આપેલું છે એવું જ આપણે સામે દોરવાનું છે એટલે કે આખું ચિત્ર પૂર્ણ છે તો કે આપણે અહીંયા આખું ચિત્ર પૂર્ણ થાય એ રીતે દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આવા જ પ્રશ્નો આપેલા છે તો વિડીયો જોઈને આપણે પ્રશ્ન નંબર 2, 3, 4 અને 5 પૂરવાના છે થેન્ક યુ